नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण 8 गणित एम राशियों की तुलना एम आप स्वाध्याय 8.1 पूर्ण करूँ छे। हमें 8.2 तरफ आगे बढ़िए ए पेला अँ के महत्वना मुद्दा है ये याद रखना रहे जे दाखला समझा तमने सरलता रहे। पहलू है वर्तर। वर्तर शू होय अथवा वर्तर एटले शू? वर्तर ए वस्तु नी छापेली किंमत में आपेली घटाड़ानी टकावारी छे। तमे जो विद्यार्थी मित्रों घणी वार सांभळ्यु छे के समर सेल होय, विंटर सेल होय, बराबर मॉन्सून सेल होय। ए सेल सेल एटले शू के एनी जे छापेली किंमत होय ने ए किंमत मांथी तमने अमुक टका बात करी आपे। एटले के मानो के 100 रुपयानी वस्तु होय एमां 5% लेस करवाना होय, बराबर छे? तो ए प्रमाणे जे एना रुपया थता होय ए तमने ओछा करी आपे। मानो के 100 रुपयानी वस्तु होय तमने 20 रुपया ओछा ले, बराबर? तो ए 20 रुपया शू थयुं? वर्तर, बराबर छे? तो वर्तर एटले शू? छापेली किंमत ओछा वेचाण किंमत। 100 रुपयानी वस्तु छापेली होय, बराबर छे, अने એ તમને 90 રૂપિયામાં આપે ધારો કે, તો 10 રૂપિયા જે થયું 10 રૂપિયા તમે ઓછા આપ્યા તો એ 10 રૂપિયા શું થયું? વળતર। કેમ? કે એની છાપેલી કિંમત તો કેટલી હતી? 100 રૂપિયા, પણ તમે 90 જ રૂપિયા આપ્યા છે માટે 10 રૂપિયા તમને ફાયદો થાય તો એ 10 રૂપિયા વળતર કહેવાય। જીએસટી, જીએસટી એનું પહેલાં ફૂલ ફોર્મ સમજી લો, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, બરાબર? એટલે કે માલ સામાન અને સેવાનો કર। આ કર ભારત સરકાર દ્વારા લેવાય છે। આ કર વસ્તુની કિંમત અથવા સેવા અથવા બંને ઉપર વસૂલવામાં આવે છે, બરાબર? માલ સામાન જે છે, કોઈ પણ વસ્તુ આપણે ખરીદવા જઈએ છીએ તો આમાં શું છે કે અલગ અલગ વસ્તુઓને અલગ અલગ ટકાવારીમાં વહેંચ્યા છે, બરાબર? તો એ પ્રમાણે બંને ઉપર અથવા તો એક ઉપર ટેક્સ આપણે ભરવો પડે। મૂળ કિંમત, કોઈ પણ વસ્તુની મૂળ કિંમત હોય, બરાબર? તો મૂળ કિંમત કોને કહેવાય? જે કિંમતે વસ્તુ ખરીદાય તે કિંમતને વસ્તુની મૂળ કિંમત અંગ્રેજીમાં એને કોસ્ટ પ્રાઇસ અથવા તો ખરીદ કિંમત કહેવાય। કોઈ પણ વસ્તુ આપણે બજારમાંથી ખરીદીએ તો એની મૂળ કિંમત કહેવાય, બરાબર? અથવા તો ખરીદ કિંમત। માનો કે તમે બજારમાં ગયા અને 50 રૂપિયાના શાકભાજી ખરીદ્યા તો શાકભાજીની ખરીદ કિંમત કેટલી? 50 રૂપિયા। તમે બજારમાં જાઓ, તમારા માટે પેન્ટ અથવા શર્ટ ખરીદો અથવા બૂટ્સ ખરીદો, બરાબર છે, અથવા તો કોઈ જીવન જરૂરિયાતની વસ્તુ, ઇન શોર્ટ કોઈ પણ વસ્તુ ખરીદી અને તમે જે પૈસા ચૂકવો છો એ વસ્તુની ખરીદ કિંમત કહેવાય। ખરાજાત, ખરાજાત એટલે શું? તો વસ્તુની ખરીદી પછી તે વસ્તુ માટે થતા વધારાના ખર્ચને, જો ધ્યાન રાખો, વસ્તુની ખરીદી પછી તે વસ્તુ માટે થતા વધારાના ખર્ચને ખરાજાત, એટલે કે અંગ્રેજીમાં એને એડિશન એક્સપેન્સ કહેવાય છે। માની લો વિદ્યાર્થી મિત્રો કે એક જ વસ્તુ માટે તમારે 2 વાર પૈસા ચૂકવવા પડે છે, બરાબર? માનો કે તમે કોઈ વોશિંગ મશીન યા ટીવી ફ્રીજ ખરીદ્યું, હવે દુકાનદાર પાસેથી તમે ખરીદો છો અને દુકાનદારને તો તમે પૈસા આપશો જ। માનો કે 10,000 રૂપિયાનું થયું તો 10,000 રૂપિયા તમે આપશો, પણ હવે નડિયાદ ગામથી તમે વસો અથવા તો પરાણા અથવા તો બીજે ગામ લઈ જાઓ છો, એટલે કે પોતાના ઘરે લાવવાના, તો હવે હાથે ઉચકીને તો લાવવાના નથી, બરાબર છે? તો એના માટે તમારે કોઈ વ્હીકલ કરવું પડશે, તો એ પણ ભાડું માગશે, તો એ ભાડું જે તમે વધારાનું ચૂકવો છો એને ખરાજાત એટલે કે વધારાનો ખર્ચ કહેવામાં આવે છે। આ વધારાના ખર્ચમાં શું શું હોય? મજૂરી હોય, ભાડું હોય, જકાત હોય, સમારકામ હોય। સમારકામ એટલે શું? કે તમે માનો કોઈ જૂનું ઘર ખરીદો, બરાબર છે, અથવા જૂનું સ્કૂટર ખરીદો અથવા જૂનું કાર ખરીદો। હવે માનો કે કારને દરવાજો તૂટી ગયો હોય અથવા કલર ના હોય અથવા એની બ્રેક કામ ના કરતી હોય, તો તમે કારના તો માનો કે રૂપિયા ચૂકવો છો, પછી એ જે રિપેર કરાવશો એના પણ રૂપિયા ચૂકવશો, તો એ બધા સમારકામ છે, બરાબર?
ત્યાર પછી પડતર કિંમત, પડતર કિંમત એટલે શું? તો મૂળ કિંમત અને ખરાચા ના સરવાળાને પડતર કિંમત એટલે કે નેટ પ્રાઇસ કહેવામાં આવે છે. જો પડતર કિંમત એટલે શું? આપણને ઘરે બેઠા જે કિંમતમાં મળે એને પડતર કિંમત કહેવાય, બરાબર છે? તો પડતર કિંમત શું હોય? તો મૂળ કિંમત અને ખરાચાત. માનો કે 100 રૂપિયાની વસ્તુ ખરીદી અને એના પર 20 રૂપિયા તમે મજૂરીને ચૂકવ્યા, બરાબર? તો 120, 100 વત્તા 120, તો એ જે થયું એને પડતર કિંમત કહેવાય છે. વેચાણ કિંમત, વેચાણ કિંમત એ તો હવે ખબર જ હોય આપણને કે જે કિંમતે વેપારી વસ્તુ વેચે તેને તે વસ્તુની વેચાણ કિંમત કહે છે. વેચાણ કિંમતને અંગ્રેજીમાં શું કહેવાય? સેલ પ્રાઇસ, બરાબર. નફો, નફો ક્યારે થાય? વસ્તુ વેચતા મૂળ કિંમત કરતાં વેચાણ કિંમત વધારે હોય તો નફો એટલે કે પ્રોફિટ થાય, બરાબર. જો વસ્તુ વેચતા એટલે કે મૂળ કિંમત કરતાં વેચાણ કિંમત વધારે હોય તો નફો થાય. નફો બરાબર વેચાણ કિંમત ઓછા ખરીદ કિંમત અથવા તો એની પડતર કિંમત, બરાબર છે. અને ખોટ ક્યારે જાય? તો મૂળ કિંમત અથવા તો પડતર કિંમત કરતાં વેચાણ કિંમત ઓછી હોય તો ખોટ એટલે કે લોસ થાય. ખોટ બરાબર ખરીદ કિંમત ઓછા વેચાણ કિંમત. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે તમારે આ મુદ્દા છે જે યાદ રાખવાના છે, જે હવે પછીના ચેપ્ટરમાં તમને ઉપયોગી થશે, બરાબર છે. હવે આગળના વિડીયોમાં આપણે સ્વાધ્યાયની સમજૂતી મેળવીશું. ત્યાં સુધી આ પોઈન્ટ્સ યાદ રાખજો. ધન્યવાદ.